માંગરોળમાં મહિલાઓ દ્વારા ભક્તિભાવ સાથે અધિક માસની ઉજવણી. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગાયત્રીનગર વાંઝા દરજી વિસ્તારમાં મહિલાઓ દ્વારા અધિક માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ એક જગ્યાએ ભેગી થઈને ભજન કીર્તન સાથે કાંઠાગોરમાં અને ભગવાન પુરુષોત્તમજીની વિશેષ પૂજા અને આંબુડું જાંબુડું ગીત ગાઈને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરાય છે. હાલ ચાલી રહેલ પવિત્ર અધિક માસ પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. દર 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય અને ભક્તિની ઊંડી પરંપરા છે. દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા અર્ચન અને વિવિધ વિસ્તારોમાં શેરીઓમાં બહેનો દ્વારા પણ ભગવાન પુરુષોત્તમ અને કાંઠાગોરમાની ભક્તિભાવ સાથે પૂજા કરી સાથે સાથે દરરોજ અલગ અલગ ગીત ભજન કીર્તન રાસગરબા સત્યનારાયણ કથા વનભોજન કૃષ્ણ મટકી ફોડ ઉત્સવ ઉપરાંત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને ભક્તિમય વાતાવરણમાં મહિલા મંડળ દ્વારા અધિક માસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય, જય કાઠાગોરમાં. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ અમે બધી ગોપીઓ ભેગા મળી ભક્તિભાવપૂર્વક અહીં પુરુષોત્તમ માસની પૂજા કરીએ છીએ. ગોરમાં પધરાવ્યા છે, રોજે રોજ ધૂન કીર્તન કરી અને ભક્તિભાવપૂર્વક એની પૂજા કરીએ છીએ. સત્સંગ મંડળ રોજ સાંજે અમે વાર્તા કરીએ છીએ, અહીંયા સત્સંગ કરીએ છીએ. 8મનો નંદ મહોત્સવ, પૂનમની સત્યનારાયણની કથા કરી સર્વ ગોપીઓ પુરુષોત્તમ મહિનાનો આનંદ લે છે. તથા દ્વારકા અહીં આવેલા બાજુમાં કામનાથ મહાદેવ મંદિર, બધી ગોપીઓ ભેગો થઈ વનભોજન કરી, સ્નાન કરી, ત્યાં તીર્થસ્થાનોના સ્નાન કરી, તીર્થસ્થાનોના દર્શન કરી અને પુરુષોત્તમ માસનો આનંદ લે છે. સર્વે ગોપીઓનો આવા સાથ સહકારથી અમારો પુરુષોત્તમ મહિનો ભક્તિભાવપૂર્વક જાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમે અમાસના દિવસે, અધિક માસના દિવસે ગોરમાં બેસાડેલા છે, જેને 15 દિવસ થયા છે. આજે અમે રોજ અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ. વાંઝાવાડાની મંડીમાં વાંઝાવાડો છે એરિયો અમારો, અમે બધી બૈરાઓ મળીને આજે ખાસ પૂનમનો પ્રોગ્રામ છે. અમે આજે સત્યનારાયણની કથા કરેલી છે, હજી અમારે મટકી ફોડ છે, પછી ઘણા એવા પ્રોગ્રામ છે. અમે બૈરાઓ બધી મળીને અલગ અલગ પ્રોગ્રામ રોજ કરીએ છીએ, જેમ કે હજી બાકી છે રાસલીલા બાકી છે, પછી ઘણા આજે અમારે વનભોજનમાં જવાનું બાકી છે. બૈરાઓ બધી અલગ અલગ રોજ અમે ખાસ ડ્રેસ કોડ પણ રાખીએ છીએ, જેમ કે મેચિંગ કરીને બધી બૈરાઓ એક સરખા કપડાં પહેરે છે. આજે સત્યનારાયણની કથા છે તો અમે બધા ગ્રીન કપડાં પહેર્યા છે, કાલે અમારે રાસલીલા હતી તો અમે બધાએ રેડ પહેર્યું, તો એવી રીતના અલગ અલગ રોજ. અને અમને બહુ જ આનંદ થાય છે કે બધી બૈરાઓ મળી ને અમે આ પ્રોગ્રામ કરશું ને અમારે મહિનો દિવસ ખૂબ જ આનંદ કરવો છે અને ગોરમાના સત્સંગ પૂજા કથા કીર્તન બધું કરવું છે.